ચીખલીમાં લીંબુના પાકમાં સારી કમાણી કરતા ખેડૂતોની મૂંઝવણ, લીંબુની આ વર્ષે ડિમાન્ડ હોવા છતાં ક્વોલિટી બગડતા નુકસાન. હાલમાં માર્કેટમાં ચારેકોર લીંબુની ચર્ચાએ જોર પકડ્યું છે. જોક્સ હોય કે રાજકીય ગપશપ, તમામમાં લીંબુની વાત ન હોય તે શક્ય નથી. હાલમાં લોકો એકબીજાને સોના ચાંદીના બદલે કિંમતી ભેટ તરીકે લીંબુ આપી રહ્યા છે. તેવામાં વધેલા ભાવનો લાભ જરૂરી નથી કે ખેડૂતોને મળ્યો જ હોય. વાત કરીએ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખેડૂતોની, તો વધુ પડતી ગરમીને કારણે લીંબુની કાગદી સરબતી ઇટાલિયન જેવી વાત પર સીધી અસર પડે છે. નવસારીના ચીખલી તાલુકામાં છેલ્લા 10 વર્ષથી ખેતી કરતા પારસભાઈ દેસાઈને માર્કેટમાં વધેલા લીંબુના ભાવથી કોઈ આર્થિક ફાયદો થયો નથી અને તેનું કારણ છે સનસ્ટ્રોક. 15 દિવસ પહેલા નવસારી જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને આંબી ગયું હતું, જેના કારણે વધુ પડતી ગરમીના કારણે લીંબુની ગુણવત્તા પર સીધી અસર પડી હતી, જેના કારણે તેની ક્વોલિટી બગડતા કોઈ લેવલ ન મળતા ખેડૂતોને તેને સસ્તામાં વેપારીઓને આપવાની ફરજ પડી છે. લીંબુની ખેતીમાં આ વખતે તમે જોવ તો જે વાતાવરણનો જે ફેરફાર થઈ ગયો, વાદળ થયા, વરસાદ થયો, ધુમ્મસ થયું, એને લીધે એ ફ્લાવરિંગના સમયે બધું થયું, એટલે ફ્લાવરિંગમાંથી જે ફળ બનવા જોઈએ તે ઓછા થઈ ગયા. અને ત્યાર પછી માર્ચ, મિડ માર્ચ પછી જે વધારે પડતી ગરમી પડી, 38-40 ડિગ્રી જેવું ટેમ્પરેચર થઈ ગયું, એને લીધે નાના ફળો બધા પીડા થઈને ખરી ગયા. એટલે ઓવરઓલ પ્રોડક્શન લગભગ 50% જેવું થઈ ગયું. એને લીધે ખેડૂતોને પણ આર્થિક નુકસાની ઘણી ગઈ છે. ભાવ સારો છે પણ તો બી જે પ્રોડક્શન જ નથી આજની તારીખે તમે જોવ તો, એટલે ખેડૂતોને બી નુકસાન ખાસું થયું છે. અને જે વાપરવાવાળા છે ઘર વપરાશમાં, એ લોકોને પણ બહુ જ મોંઘા ભાવે લીંબુ મળી રહ્યા છે. ખેતીમાં કુલ 125 ઝાડ લીંબુના છે, તેમાં 16 ઝાડ કાગદી લીંબુ અને 25 ઝાડ સરબત ઇટાલિયન જાતના છે, જેમાં આ વર્ષે વધુ પડતી પડેલી ગરમીને કારણે તેમને ઉત્પાદન ઓછું મળ્યું છે. સાથે જ લીંબુમાં થીપ્સના રોગથી પણ ખેડૂતોને સાચવવું પડે છે. આ વર્ષે વધુ પડતી ગરમીને કારણે 20-25% ઉત્પાદન પર અસર પડી છે. સનસ્ટોકને કારણે લીંબુ પર ડાઘો પડે છે અને તેમાં રહેલો રસ ઓછો થતાં વેપારી આવા લીંબુ ખરીદવાનું ટાળે છે, જેના કારણે પોષણક્ષમ ભાવ મળતા નથી. ગત વર્ષે 5000 મણ લીંબુનું ઉત્પાદન થયું હતું, જેને અસર થવા પામી છે, જેથી માર્કેટમાં મોંઘા વેચાતા લીંબુ ખેડૂતો માટે આર્થિક કમાણીનું માધ્યમ બની શક્યા નથી. પરિમલ મકવાણા, ઇન્ટીવ ન્યૂઝ, નવસારી.